હેલો મિત્રો તો શરૂ કરીએ આજના કરંટ અપેર ન્યૂઝ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો બીજી અને ત્રીજી બંને તારીખના ન્યૂઝ આપણે જોઈ લઈએ બરાબર પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ અને ઓગણીસો અઠ્યાસીથી આ મનાવાય છે ડબલ્યુએચ દ્વારા અને ડબ્લ્યુ દ્વારા આવા સાત મિશન ચલાવાઈ રહ્યા છે એમાંનું આ એક છે એમની થીમ છે નો યોર્ક સ્ટેટસ બરાબર ભારતના કુદ કુસ્તી ફિડ ફેડરેશન દ્વારા ક્રિકેટની જેમ ગ્રેડ સિસ્ટમ અપાય છે અને ગ્રેડ સિસ્ટમથી કોન્ટ કોન્ટ્રાક્ટ અપાયો છે બરાબર તો આવી નવ કેટેગરી છે એથી આઈ અને બી બી ગ્રુપની અંદર છે સુશીલ કુમાર સાક્ષી મલ્લિક તેમને વાર્ષિક વીસ લાખ અપાશે ગ્રુપ એની અંદર બજરંગ પુનિયા વિનેશ પોગેટ અને પૂજા ચંદા તેમને વાર્ષિક ત્રીસ લાખ અપાશે ગ્રુપ સીની અંદર જે ખેલાડીઓ છે એમને દસ લાખ તો આ રીતનો કોન્ટ્રાક્ટ ક્રિકેટની જેમ કરાયો છે નેક્સ્ટ છે આંતરડાના કેન્સર માટે એક વનસ્પતિ દ્વારા મટાડી શકાય એવું સંશોધન ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયું છે અને એમની એક વર્ષની મહેનત બાદ આ સંશોધન થયું છે અને આ વનસ્પતિનું નામ છે મિલ્ક થિસલ બરાબર અને એમાં રહેલું તત્વ સીલી બિનિનના આ તત્વો દ્વારા સ્ટેમ સેલનો નાશ કરી શકાય છે કેન્સરના જે સ્ટેમ સેલ હોય એનો નાશ કરવામાં ઉપયોગી છે આ તત્વ તો એનું સંશોધન ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયું છે નેક્સ્ટ છે રેલવે દ્વારા ઈ દ્રષ્ટિ નામનો સોફ્ટવેર વિકસાવ્યો છે જેના દ્વારા ટ્રેનના આવાગમન અને ટાઈમિંગનું જાણકારી મેળવી શકાય બરાબર નેક્સ્ટ છે જી ટ્વેન્ટીની અંદર જાપાન ઇન્ડિયા અને અમેરિકા વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાઈ અને આ બેઠકનું નામ પીએમએ રાખ્યું છે જય જે એ આઈ જાપાન અમેરિકા અને ઇન્ડિયા નેક્સ્ટ છે જી ટ્વેન્ટીની અંદર ભારત રશિયા અને ચીન વચ્ચે જે મિટિંગ યોજાઈ હતી એનું નામનું ટાઇટલ લખાયું છે RIC રશિયા ઇન્ડિયા અને ચીન બરાબર નેક્સ્ટ છે જી ટ્વેન્ટીની અંદર બ્રિક્સ દેશોની ઇન્ફોર્મલ મિટિંગ ઇન્ફોર્મલ મીટિંગ યોજાઈ હતી ફોર્મલ મિટિંગ ક્યાં યોજાઈ હતી જોન દક્ષિણ આફ્રિકા દસમી બ્રિક્સ સંમેલનની આ ઇન્ફોર્મલ મીટિંગ યોજાઈ હતી બ્રિક્સની જી ટ્વેન્ટીની અંદર નેક્સ્ટ છે બે હજાર બાવીસનું જ્વી ટ્વેન્ટીનું હોસ્ટિંગ કોણ કરશે ભારત કરશે નહીંતર ઇટાલી કરવાનું હતું બરાબર ઇટાલીને ભારત દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવી કે અમારા પંચોતેર વર્ષ પૂરા થાય છે સ્વતંત્રતાના તો બે હજાર બાવીસનું હોસ્ટિંગ અમને કરવા દઉં એટલે બે હજાર બાવીસનું હોસ્ટિંગ ભારતને મળ્યું છે બે હજાર ઓગણીસનું જાપાન કરશે અને બે હજાર વીસનું સાઉદી અરેબિયા બરાબર નેક્સ્ટ છે કર્ણાટક માં નીતિન ગડકરી દ્વારા ચાર નેશનલ હાઇવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાયું અને આ પ્રોજેક્ટ અઢારસો પાસઠ કરોડના ખર્ચે તૈયાર થઈ છે નેક્સ્ટ છે યુએસએના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુચનું નિધન થયું ચોરાણું વર્ષે નેક્સ્ટ પેટ્રોલના ભાવ વધારો થતા લોકો રસ્તા પર ઉતર્યા કઈ જગ્યાએ ફ્રાન્સની અંદર નેક્સ્ટ છે પંજ તખ્ત એક્સપ્રેસ જે પાંચ શીખોના પવિત્ર સ્થળોને જોડશે તે નવી ચાલુ કરાશે અને આ ચાલશે દિલ્હી ટુ રામેશ્વર બરાબર નેક્સ્ટ છે હોર્નેબલ ફેસ્ટિવલ કઈ જગ્યાએ શરૂ થયું નાગાલેન્ડની અંદર અને ઉલ્લુ ફેસ્ટિવલ પુણે મહારાષ્ટ્રની અંદર ફ્રીડમ ઓફ પેરિસ નામનો એવોર્ડ આંગ સાંગ સુકી પાસેથી પાછો ખેંચાય છે જે ફ્રાન્સ દ્વારા અપાય છે તો આ તો આજના કરંટ અફેર ન્યૂઝ જે મિત્રો નવા છે એને ખાસ રિક્વેસ્ટ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ ગ્રુપની અંદર શેર કરજો જય હિન્દ જય ભારત